નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એકરાય સ્કૂલમાં તમારું સ્વાગત છે આજે હું ભણાવવા જઈ રહ્યો છું વિષય ગુજરાતી ધોરણ આઠ પાથ નંબર એક બજારમાં એમનો પ્રકાર છે ચિત્રપાઠ ચિત્રપાઠ એટલે શું તમે પાંચથી લઈને ધોરણ પાંચથી લઈને આઠ સુધી પહેલો પાંચ ચિત્રપાઠ જોયો હશે તો કેમ આપવામાં આવે છે ચિત્રપાઠ ચિત્રપાઠ એટલે એવું કે આપણે ચિત્ર જોઈને પાથનું વર્ણન કરવાનું ચિત્ર એવું આપવામાં આવે છે કે તમે એ ચિત્ર જોયું હોય કે જેનાથી તમે પાથનું વર્ણન કરી શકો એવું જ ચિત્ર આપવામાં આવે છે કે આપણે બે ત્રણ પેરેગ્રાફમાં એક પાઠ બનાવીને એનું વર્ણન કરી શકીએ એટલે એને ચિત્રપાઠ કહેવામાં આવે છે કે ચિત્રમાં શું હોય છે કે આપણે ચિત્ર જોઈને વાક્ય બનાવી શકીએ અમુક શબ્દોનો ઉપયોગ કરી શકીએ અને પાથને આપણે વર્ણન કરી શકીએ એક્સપ્લેન કરી શકીએ એટલે ચિત્રપાઠ આપવામાં આવે છે તો આપણે જોઈએ કે આ ચિત્ર શાનું છે એક બજારનું છે મોટા શહેરના એક બજારનું છે અને બજારમાં તમે જોયું હશે તો બજારમાં સ્ટેશનથી લઈને સારા સુધી કે સિટી મોલ્સ બધી જ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે બજાર એટલે શું કે જ્યાં વસ્તી ગીચતા ભીડ જોવા મળે એમને બજાર કહેવામાં આવે છે તો આપણે આ બજારની માહિતી મેળવીએ તમે જોયું હશે તો તમને બજારમાં શું શું દેખાય છે તો એક સિટી મોલ દેખાય છે ટાવર દેખાય છે અહીંયા પીઠળ કોમ્પ્લેક્સ દેખાય છે પછી નાસ્તા સેન્ટર દેખાય છે નાસ્તા સેન્ટર એટલે શું કે જ્યાં આપણને ખાવાની વસ્તુઓ મળે પછી અહીંયા સારા દેખાય છે બસ સ્ટેશન દેખાય છે ઘણા બધા વૃક્ષો દેખાય છે દૂર મંદિર દેખાય છે એટલે કે બસ બજારમાં બધી જ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે તો આ ચિત્રમાં આપણને ઘણી બધી વસ્તુ જોવા મળે છે કે અહીંયા એક એક્સિડન્ટ થયો છે એક્સિડન્ટ થયું છે તો ત્યાં એકસો આઠ પર આવી છે પોલીસ પણ જમા થઈ ગયું છે એટલે કે બધી જ વસ્તુઓનો સમાવેશ થયો છે આ બજારની અંદર તો આપણે ટૂંકમાં કહીએ તો બજારમાં શું શું છે તો બજાર ક્યાંનું છે એક મુતાશેનું બજારનું છે બજાર છે જેમાં દુકાનો છે મોલ છે સારા છે ટાવર વૃક્ષો વાહનો પોલીસ છે પછી અકસ્માત અને પોલીસ પોલીસ બંનેનું દ્રશ્ય જોવા મળે છે કે અકસ્માત થયો છે એટલે ત્યાં પોલીસ પણ હાજર છે અને અકસ્માત થયો છે એટલે આપણે કોને બોલાવી છે એકસો આઠ એમ્બ્યુલન્સને બોલાવી છે તો એનું દ્રશ્ય આપણને જોવા મળે છે પછી તમે જોશો તો ત્યાં લોકોની ભીડ જોવા મળે છે પછી વધારે તમે જોશો તો ત્યાં બાળકો છે આવ્યા છે તે લોકો સામાન લઈને આવે છે તમને રસ્તા પર ગાડીઓ દેખાય છે જીપ દેખાય છે રિક્ષા દેખાય છે બસ દેખાય છે સ્કૂલ બસ દેખાય છે એટલે કે બજારની અંદર ઘણી બધી વસ્તુઓ આપણને દેખાય છે ઘણા બધા માણસો દેખાય છે એને બજાર કહેવામાં આવે છે તો તમે તમે બધું જ જોઈ શકો છો અને તમે એને વર્ણન પર પાથમે વર્ણન કરી શકો છો આવી રીતે